नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनी यूट्यूब चैनल माय डियर स्टूडेंट विद जिग्नेश सर। आज हूँ लेने आयो सुरेख नियत संबंध, सुरेख नियत संबंध टूंका दाखला। सुरेख नियत संबंध टूंका दाखला में एवं दाखलाओ है कि जे कदाच आपने आवड़ता हो, थोड़ी ननकड़ी जो अपनी भूल कर अथवा तो समझ फेर थाय तो आपने मार्क्स अपने गुमावीए छे, तो मार्क्स न जाए और आप पूरा मार्क्स मेळवी शकीए एना माटे आपणे आजना बे उदाहरण जे छे एने जोशुं अने खास आज बे उदाहरणनी खास प्रेक्टिस करवानी छे। तो चालो शुरुआत करिए टूंका दाखलाओथी। तो पहली रकम अपन आपेली छे कि जो y नी x परनी नियत संबंध रेखा y के बराबर x ना छेदमां 2 + 5 અને sy / sx બરાબર 5 / 8 હોય તો કેપિટલ r² મેળવો। કેપિટલ r² મેળવવાનો કીધા છે તો પહેલા આપણે શું શોધવું પડે, r શોધવો પડે, પણ r શોધવા માટે મારી પાસે કંઈક તો હોવું જોઈએ। તો sy ને sx છે તો હું આમ લખી શકું કે sy ના છેદમાં sx બરાબર 5 ના છેદમાં 8। ત્યાર પછી મારે r શોધવા છે તો r નું સૂત્ર શું છે, તો b બરાબર r sy ના છેદમાં sx, આ સૂત્રનો ઉપયોગ કરી શકો, પરંતુ એના માટે મારી પાસે b જોઈએ। તો મારી પાસે y કેપ તો આપેલો જ છે, તો y કેપ બરાબર x ના છેદમાં 2 + 5। હવે સૌથી મોટી ભૂલ અહીંયા થાય છે, શું થાય છે કે વિદ્યાર્થી ઉતાવળની અંદર મગજની અંદર પડેલું જ હોય a + bx, તો b બરાબર હું લઈ લેતા હોય છે 5 લઈ લેતા હોય છે, પણ અહીં ખાસ ધ્યાન રાખો કે a જે છે અને b જે છે તો b ની આરે શું આવે છે x, તો x વાર ઉપર અહીંયા છે તો આપણી પાસે b બરાબર શું થાય, b બરાબર થાય 1 ના છેદમાં 2, 5 થાતા નથી। તો આ વસ્તુનું જે છે ખાસ ધ્યાન રાખવું, જ્યાં આપણી પાસે x આપેલો હોય એ જ આપણું b કહેવામાં આવે છે। b એટલે કે નિયત સંબંધ રેખાનો ઢાળ, તો b જે છે e થઈ જાય 1 ના છેદમાં 2, અને હા a નું કહી દઉં તો a જે છે એને કહેવામાં આવે છે અંતઃખંડ। તો આ બે ના નામ પણ પૂછાય છે, આ વખતેની જે એક્ઝામ ની અંદર પૂછાઈ ગયું કે બી નું મીનિંગ શું થાય, તો ખાસ યાદ રાખવાનું એ એટલે અંતઃખંડ અને બી એટલે નિયત સંબંધ રેખાનો ઢાળ। તો બી બરાબર 1 ના છેદમાં 2 છે, આપણી પાસે બધું મટીરિયલ તૈયાર થઈ ગયું, તો સૂત્ર લખીએ કે બી બરાબર આર ઇન્ટુ એસવાય ના છેદમાં એસએક્સ, તો બી ની વેલ્યુ મારી પાસે છે 1 ના છેદમાં 2, આર તો મને ખબર નથી, તો sy જે છે sy ના છેદમાં sx એટલે કેટલા છે મારી પાસે 5 ના છેદમાં 8। પદને આ બાજુ ટ્રાન્સફર કરું તો 1 ના છેદમાં 2 ગુણ્યા 8 ના છેદમાં 5 બરાબર 8। છેદ ઉડાડવો હોય તો ઉડાડી શકાય, બાકી એમને એમ રાખવા હોય તો પણ કોઈ વાંધો નથી। તો 8 એકા 8, 2 5 10, તો r ની વેલ્યુ મને મળી જશે r બરાબર 0.8। પરંતુ દાખલામાં ચેક કરીએ તો r નહીં પણ r² કીધો છે, તો કેપિટલ r² બરાબર સ્મોલ r² એટલે કે સ્મોલ r ની વેલ્યુ 0.8 છે, એનો વર્ગ કરો એટલે જવાબ કેટલો મળી જાય 0.64। દાખલાની અંદર આપણને આપેલું નથી કે આપણે શું કરવું છે, ધારણા યોગ્ય છે કે નહીં, પરંતુ જો આપણને પ્રશ્ન એવો પૂછેલો હોય કે આ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં, તે તમારે મને આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે કે આ 0.64 આવે તો ધારણા યોગ્ય કહેવાય કે ન કહેવાય। બીજો દાખલો જોઈએ કે જો y ની x પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 હોય તો નિયત સંબંધાંક b ની કિંમત શોધો। અહીં પ્રશ્ન થાય કે સર કાંઈ જ આપેલું નથી, કાંઈ આપેલું નથી, અથવા તો ઘણા મારા ઘરકુળા મિત્રો હોય એ શું કરે, a + b બરાબર c આવું કાંઈ કરે અને પછી b બરાબર 5 કે જે કાંઈ એના મગજમાં આવતું હોય ને એવું લખી નાખે છે, તો આમાં એવું કાંઈ કરવાનું નથી। સૌ પ્રથમ તો શાંતિથી આપણને જે આપ્યું છે એ લખવાનો પ્રયત્ન કરીએ। જો આપણને આ શું આપેલું છે દાખલાની અંદર, તો 4x + 5y - 65 બરાબર 0, તો પહેલા લખવાનું કે 4x + 5y - 65 બરાબર 0। હવે આપણને આપેલું છે તો આપણને ખબર છે કે આ જે છે એ શું હોય, તો y ની કિંમતો હોય છે, તો y ની કિંમતો હોય છે તો આપણે y ને એમને એમ રાખ y ને જગ્યાએ રાખીએ અને બાકીનાને પદ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરીએ, તો બાકીનાના પદ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરીએ તો માઇનસ 65 છે બરાબરની બાજુ જાય કેવા થઈ જાય પ્લસ થઈ જાય, તો આમ લખી શકું 5y = 65, 4x + આ બાજુ જાય તો માઇનસ થઈ જાય,
હજી જો અહીંયા આપણી પાસે 5 વાય છે, તરત એમ થાય વાહ સરસ મજા આવી ગઈ, એ અને બી એક્સ એટલે બી બરાબર વેલ્યુ માઇનસ 4, તો બી બરાબર વેલ્યુ માઇનસ 4 નો આવી શકે, કારણ કે વાય ની આગળ હજી કોણ છે 5 છે. તો આ 5 ને મારે દૂર કરવા હોય તો શું કરવું પડે, ઓલી બાજુ ભાગાકારમાં જવા દેવા પડે. તો વાય બરાબર 65 માઇનસ 4 એક્સ આખાના છેદમાં 5. હવે આખાના છેદમાં 5 લખાયનો મિનિંગ શું થાય કે 65 ના છેદમાં 5 માઇનસ 4 એક્સ ના છેદમાં 5. ભાગાકાર કરું તો 13 પંચા 65, અહીંયા ભાગાકાર કરું તો 0.8 એક્સ, એટલે કે વાય ની વેલ્યુ આવી વાય બરાબર 13 માઇનસ 0.8 એક્સ. તો હા, હવે હું કહી શકું કે આ એ છે ને આ શું છે, બી છે. તો મને દાખલામાં કોની કિંમત શોધવાની કીધી છે, બી ની કિંમત શોધવાની કીધી છે. એમ લખી શકું કે બી બરાબર માઇનસ 0.8. આજના જે દાખલા આપણે બે ગણ્યા, આશા રાખું કે સમજાઈ ગયા હશે. અને બંને દાખલા એવા છે કે આની અંદર કોઈ પણ પ્રકારની રકમ બદલાવી ના આવી શકે, માટે આની કોઈ પીડીએફ મૂકેલી નથી કે આવી રીતે જ પ્રેક્ટિસ કરવી. અને હા, આ દાખલાઓ જે છે તમારી સમજબૂઝ ઉપર આધારિત છે, એટલે આ દાખલા છે આપણે આગળ ગણેલા હોય તેની અંદરથી કોઈ પણ દાખલામાંથી તમે આવી પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો છો. ધન્યવાદ.